પુરુષો અવતાર વાદાવલી નામક ગ્રંથના અંતર્ગત જય શ્રી કૃષ્ણોચ્ચારણ વાદ આ ગ્રંથ કરેલો છે કયા સિચ્યુએશનમાં પુરુષોત્તમજી આ ગ્રંથ કર્યો હશે કોણ પૂર્વ પક્ષી હતો નો શું એનો બેકગ્રાઉન્ડ હતું આ ગ્રંથ લખવા પાછળ એ હજુ બહુ એની ઇન્ફોર્મેશન મારી પાસે નથી હજુ કે કયા સિચ્યુએશનમાં એમણે આ ગ્રંથ લખ્યો હશે પણ ડેફિનેટલી એ હું તમને કહું કે પુરુષોત્તમજી અને અપાય દીક્ષિત અને અપય દીક્ષિત અને બીજા જે પ્રતિપક્ષ માંથી જે પણ જે વિદ્વાનો છે પ્રતિપક્ષ પક્ષમાંથી એ બધાની સાથે જયારે આપ શાસ્ત્રાર્થ કરતા અને એ બધાની સાથે આપ ચર્ચા કરતા ત્યારે એ ચર્ચાના સાર રૂપે આ બધા ગ્રંથો લખાયેલા છે જેટલા જેટલા પ્રતિપક્ષની સાથે જેટલા જેટલા વિષયમાં જેટલા પ્રતિપક્ષો સાથે જે પણ પૂર્વ પક્ષો પુરુષોત્તમજી એ જે પૂર્વ પક્ષોનો જવાબ આપ્યો ઉત્તર પક્ષો અને સિદ્ધાંત સ્થાપન કર્યો તેના જવાબ રૂપે જે પણ આવ્યું તે સાર રૂપે અહિયાં ગ્રંથમાં લિપિબદ્ધ કરવામાં આવ્યું છે એમના દ્વારા જેને આપણે અવતાર અવલી ના નામથી પણ ઓળખીએ છીએ કલેક્શન ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લિટરેચર એને એક પરિબદ્ધ કરી દેવામાં આવ્યો એક ગ્રંથમાં એને કહે છે અવતાર વાદાવેલી અવતાર અવતાર વાદવેલી એટલે કે ચોવીસ અવતાર છે ભગવાનના એવી રીતે ચોવીસ મુખ્ય એના અંતર્ગત વાદ ગ્રંથો છે આની અંદર અને વાદગ્રંથોની સ્ટાઇલ જ એ છે કે કોઈક પ્રકારનો પૂર્વ પક્ષ હોય કોઈક પ્રકારનો સંશય હોય વિષય હોય એ થતો કોઈ સંશય હોય અને સંશય હોય ઓપોઝિશન પાર્ટી વાળો પણ હોય અને સિદ્ધાંત પક્ષ વાળો હોય એટલે કે આપની પાર્ટી વાળો પણ હોય અને કેવલ વિતંડા કરવો એ અહીંયા અભિપ્રેત નથી સીરિયસ શાસ્ત્ર વિતંડા નથી કરવામાં આવતા જનરલી શાસ્ત્ર ડિસ્કશનમાં વાદના ડિસ્કશનમાં શાસ્ત્રના પ્રમાણ આપવાનો નિયમ છે એટલે કે જો કોઈ પ્રતિપક્ષ વાળી પાર્ટી હોય તેને જો કોઈ શાસ્ત્રના રેફરન્સીસ આપીને પોતાનો પક્ષ સુદૃઢ કરી શકે તો એવી પદ્ધતિ જે છે એ માનનીય અને માન્ય કરવામાં આવી છે માનનીય પણ છે રિસ્પેક્ટફુલ પણ છે અને માન્ય પણ કરવો

આ આ બધાની ચર્ચા અહીંયા કારણ કે વાદ ગ્રંથ છે તેથી કરીને તો આ સેટઅપને સમજી લેશો તો તમને ખ્યાલ આવી જશે પછી હું તમને આ વિષય ઉપર આગળ તમને સમજાવ કે વિષય શું છે આ ગ્રંથનો તો પૂર્વ પક્ષ એટલે કે ઓપોઝિશન પાર્ટી અને ઉત્તર પક્ષ એટલે કે આપણો સિદ્ધાંત પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત તો શું છે સિમ્પલ લેંગ્વેજમાં સમજી જાઓ અને એક ત્રીજો હોય છે જે જનરલી કોલેજ નથી હોતું પણ જે સ્કોલર્સ હોય અને જે લોકો કન્ટિન્યુઅસલી આવી રીતે ચર્ચા સભા અથવા તો શાસ્ત્રાર્થના ડિસ્કશન્સમાં જે ઇન્વોલ્વ થતા હોય તેમને ખ્યાલ હોય છે એક દેશી પક્ષ પૂર્વ એક દેશી પણ કહેવાય છે ને અથવા એક દેશ પક્ષ પણ કહેવાય તો એક દેશ પક્ષમાં શું હોય છે કે હોય છે તો એ ઉત્તર પક્ષ જેવો જ મોસ્ટ ઓફ ઉત્તર પક્ષ જેવો જ હોય છે પણ ઉત્તર પક્ષ અને પૂર્વ પક્ષના થોડાક છે ઉત્તર પક્ષમાં પણ આંશિક મતભેદ હોય છે પૂર્વ પક્ષ સાથે પણ થોડોક આંશિક મતભેદ હોય છે એક દેશી મત આ સમજમાં આવ્યું પણ ઓવરઓલ શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે એક દેશી જે છે ઉત્તર પક્ષ જેવો જ હોય છે સમજમાં ખાલી એમાં આંશિક રીતે મતભેદ હોય છે પણ એક ઉત્તર પક્ષી કન્સિડર આંશિક મતભેદ હોવા છતાં પણ તો જસ્ટ ખાલી તમને કહી રહ્યો છું પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ એક દેશ પક્ષ અને વિષય એટલે કે જે સબ્જેક્ટ ઉપર ચર્ચા થઈ રહી છે તે અને જે સબ્જેક્ટ ની ચર્ચા થઈ રહી છે રિલેટેડ ક્વેશ્ચન શું છે સંશય શું છે ડાઉટ શું છે એ પહેલા ક્લેરિટી હોવી જોઈએ પછી પૂર્વ પક્ષ સમજવો પછી ઉત્તર પક્ષ સમજવો પછી એના અંતર્ગત શાસ્ત્રની સાથે સંગતિ કે ભાઈ તમે જે કહી રહ્યા છો એ શાસ્ત્રને થી અનુમોદિત છે કે નહીં એ તમારે સિદ્ધ કરવું પડે એમ ગાલી થી કે શાસ્ત્રની કોઈ પણ ને યુઝ કર્યા વગર બસ એમ જ સોશિયલ સોશિયલ માં આવીને ગાલી કરીને જતા રહ્યો એવું ન હોય વાત તો એ રીતે આ પણ ગ્રંથ એવો છે એટલે આ ગ્રંથ શરૂ કરતા પહેલા મારે તમને આ ઇન્ટ્રોડક્શન આપવું હતું જે લોકો નવા છે તે લોકોને હવે અહિયાં કોઈ પ્રશ્ન છે બિફોર આઈ સ્ટાર્ટ

પૂર્વ પક્ષ ઓપોઝિશન પાર્ટીનો મત શું છે અને પાંચમો સંગતી શાસ્ત્રના રેફરન્સીસ કયા છે જેનાથી તમે ઉત્તર પક્ષ આપી રહ્યા છો પ્રમાણ શું છે આ પાંચ અંગ થયા વાદ ગ્રંથના ખ્યાલ આવી ગયો કોઈ કોઈ છે સંશયમાં ના કોઈ રેકોર્ડ કરે છે કે નહીં કારણ કે હું તો નથી કરતો હિરેનભાઈ ના હા કલુજેદલભાઈ પરફેક્ટ વેરી ગુડ થેન્ક યુ આભાર હા મંગલાચરણ વાંચું છું હવે તમને ટ્રાન્સલેટ કરીશ ગુજરાતીમાં એટલે ગભરાઈ ન જતા સંસ્કૃત શ્રી વલ્લભાચાર્ય શરણાગતાલિકા દધાન શ્રી કૃષ્ણ જય વદત પરણમામ્યમર્ટ સ્વીટ મંગલાચરણ એવું તે પિંચ કરીને મંગલાચરણ કરે ને પુરુષોત્તમજી કે બધાને મરચું લાગી જાય પૂર્વ પૂર્વ પક્ષીઓને એવી શોર્ટ સ્વીટ ઇફેક્ટિવ અને મરચા લાગી જાય પૂર્વ પક્ષ એ એવું મંગલાચરણ છે આ જુઓ શું કહે છે જે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ દ્વારા ઉપદિષ્ટ જે માર્ગ છે તેના માં આવેલા જે શરણાગત ભક્તો એટલે કે આપણે સૌ પુષ્ટિ માર્ગીઓ જે શરણાગતા જે આ બધા જે અનુયાયી જે વર્ગ છે પુષ્ટિ માર્ગ નો કેવા છે એ લોકો તો કે છે તિલક ધારણ કરનારા અને કંઠીમાલા ધારણ કરનારા તિલક માલિકા હમ અને શ્રી કૃષ્ણ જય વદત એમના મોઢા પર શું હોય છે હંમેશા કયો અભિવાદન હોય છે અભિવાદન એટલે ઇંગ્લિશમાં ગ્રીટિંગ આપણો અભિવાદન કયો હોય છે જય શ્રી કૃષ્ણ એવા જે અનુયાયી ગણ આ ત્રણ કેરેક્ટરિસ્ટિક અને જેના મોડામાં શ્રી કૃષ્ણ જયવદત હંમેશા જય શ્રી કૃષ્ણ નામનો અભિવાદન જેમનામાં હોય એવા શરણાગત ભક્તોનો હું પ્રણામ કરી રહ્યો છું જેને આજે પક્ષને ઓકે ખબર પડી ગઈ વિષય છે શ્રી કૃષ્ણ જયવદત જે અભિવાદન છે આપણા માર્ગમાં કયો અભિવાદન કરીએ છીએ આપણે म्यूट करें प्लीज म्यूट थैंक यू सो विषय है जय श्री कृष्ण अभिवादन ये विषय अबे संशय सोच है अबे जो पूर्व पक्ष ने अंदर एक संशय थे कदाच पर तुमने

અન્ય શું સંપ્રદાયું ન અીચિત ન્યવહારાધિ નિયમો અયમ વૃથા મત હવે કહે છે પૂર્વ પક્ષી કે સંશય આવી જશે નહીં તો હું તમને સંશય સમજાય પછી પૂર્વ પક્ષ સંશય શું છે કે જય શ્રી કૃષ્ણ જે છે આપણો અભિવાદન છે આપણો વિષય છે હવે એમાં પ્રોબ્લેમ શું છે સંચય શું છે તો સંચય એમાં એમ કે છે કે ભાઈ સનાતન વૈદિક ધર્મમાં વર્ણાશ્રમ મેન હોય છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બ્રહ્મચર્ય થી લઈને વાનપ્રસ્થ ને સંન્યાસ્થાશ્રમ સુધીના આશ્રમો છે અને વર્ણો છે તો ભાઈ અમે તો કોઈ દિવસ જોયું નથી કે કોઈ દિવસ અમે સાંભળ્યું નથી કે જોયું નથી કે પરસ્પર વ્યક્તિઓ કોઈ પણ વર્ણાશ્રમ ધર્મ પરસ્પર જય શ્રી કૃષ્ણનું અભિવાદન કરતું હોય તો અભિવાદન તો વર્ણ ઉપર ડિપેન્ડન્ટ બ્રાહ્મણ શુદ્ર સાથે કેવું અભિવાદન કરે એટલે કે શુદ્ર બ્રાહ્મણને કેવું અભિવાદન કરે શુદ્ર શુદ્ર પરસ્પર કેવી રીતે અભિવાદન કરે કયા

अभिवादन वैष्णव आणि पुष्टी मार्गीय मत वाढा केला क्लिअर ओके हवे पूर्व पक्ष हवे पूर्व पक्षी पूर्व वर्न, पक्षी केव सर्व वर्णेशु सर्वेशाम सम यद अभिवादन वर्णाश्रम सदाचार विज्ञातम न अनुमन्य पहला तो बद्धाज वर्णों मां बद्धाज लोग नो अभिवादन एक होवो जो आ सूते वाली जय श्री कृष्ण ने जय महादेव ने जय देवी ने वगैरह वगैरह देवी स्पेसिफिक अभिवादन क्या देव देवी स्पेसिफिक તત્તક વર્ણમાં તત્તક અભિવાદન નિશ્ચિત હોય છે એવું અભિવાદન કરો દેવી દેવતાના નામ લઈ લઈને અભિવાદન છે કે જેવો જેવો જેનો જેનો વર્ણ જેવો જેનો આશ્રમ એ પ્રમાણે અભિવાદન બસ એમાં દેવી દેવતા સ્પેસિફિક અભિવાદન કેમિત છે જય શ્રી કૃષ્ણ બોલવું એ શાસ્ત્ર વિરુદ્ધ છે અન્ય શું સંપ્રદાય શું વૈષ્ણવ કે શું છે અને બીજા અન્ય સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાયમાં સ્પેસિફિકલી આવું તો કઈ જોયું અમે નથી પહેલા પણ ઘણા વૈષ્ણવ સંપ્રદાય થઈ ગયા એ તો ક્યાંય છે નહીં એવું જય શ્રી કૃષ્ણ બોલવાનું અને તેથી કરીને આ નિયમ જે છે જે તમે લાવી રહ્યા છો જય શ્રી કૃષ્ણ અભિવાદન વાળો નિયમ એ વૃથા છે યુઝલેસ છે વેસ્ટ છે અપ્રમાણિક છે એને એને ત્યાજ્ય છે ખ્યાલ આવ્યો અયમ નિયમ વૃથા મત અમારો મત એ છે આ કોણ કહે છે ઓપોઝિશન પાર્ટી વાળો ક્લિયર આગળ જવું ક્વેશ્ચન જેવો વ્યવહાર કરે છે કઈ રીતે વ્યવહાર કરવો અને કઈ ક્યાં જય શ્રી કૃષ્ણ રૂપ વ્યવહાર શાસ્ત્ર છે કોયમ ક્યાં છે જો એમ કોઈ પ્રશ્ન પૂછવામાં તો સાંભળો એટલે કે પુરુષોત્તમ જવાબ આપી રહ્યા છે ઓપોઝિશન પાર્ટીને તો ઈતિ ચેત શું તો સાંભળે તમારો જવાબ ભાગવતાદપી પહેલામાં પહેલું ભક્તો ની વચ્ચે આ વ્યવહાર છે વર્ણાશ્રમ ધર્મ ની વચ્ચે વ્યવહાર ની વાત નથી આ કેમ કે ભક્ત અને વર્ણાશ્રમ ધર્મ અને ભક્ત ધર્મ બે ભિન્ન ધર્મ છે કારણ કે ભક્ત કોઈ પણ વર્ણ નો હોઈ શકે ને વર્ણાશ્રમ ધર્મ ની બહાર પણ હોઈ શકે ભક્ત કેમ કે કિરાત હુણંદ પુલિંદ કુલકસા આભિર કંકા યવના ખસા ગયા છે પાપા યદુપાશ્રયા શ્રયા શુદ્ધઅંતિ છતાં ભક્તિ કરવામાં કોઈ બાદ નથી એમની બધા જ ભક્તિના અધિકારી છે ભગવાનની ભક્તિ કરવામાં કોઈ વર્ણ જોવામાં આવે કે બ્રાહ્મણ છો કે નહીં તો તમે ભક્તિ કરી શકો શુદ્ર છો કે નહીં તો ભક્તિ કરી શકો કે યવન છો તો ન કરી શકો કિરાત છો તો ન કરી શકો એવું છે કોઈ રૂલ છે એવો કોઈ રૂલ નમ ભગવાન તો કોઈ પણ યમય વૈશ્ય તે તેન લભ્યા ભગવાન તો જેનું વર્ણ કરે તેને ભક્તિ પ્રદાન કરી દેતા હોય છે એમાં વર્ણ કે આશ્રમ કે કેવો દેહ છે અને કયો સંસ્કાર થયેલો છે આ જોવા નથી બેસતા ભગવાન તો ભક્તાના વ્યવહારો અયમ સિદ્ધ તો ભક્તનો જો વ્યવહાર જે છે આ તો આ જ સિદ્ધ છે કયો સિદ્ધ છે જય શ્રી કૃષ્ણ કરવો વ્યવહાર સિદ્ધ છે કઈ રીતે બોલી રહ્યો છું તો કે છે ભાગવતમાં ભાગવત પુરાણમાં છે ક્યાં છે ભાગવત પુરાણમાં એ હવે હું તમને સમજાવીશ આગળ જઈને પણ પ્રથમ તો કહે છે કે આ વર્ણાશ્રમ ધર્મના બેઝ પર નથી આ વર્ણાશ્રમ ને લગતો અભિવાદન નથી વર્ણાશ્રમ ધર્મથી પણ ઉચ્ચ જે આત્મધર્મ છે ભક્ત ધર્મ છે ભગવત ધર્મ છે આત્મધર્મ નહીં ભગવત ધર્મ છે છે એ ભગવત આ વ્યવહાર આવી રહ્યો એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે અને આ વ્યવહારનો મૂળ ક્યાં છે તો કહે છે ભાગવત પુરાણ હવે એ આપશે હમણાં આગળ એનો પુરાણ નો રેફરન્સ ભક્ત હિ સહા સદા પાલ્ય નહી દેહાભિમાની તમને સમજાવ્યું કે આ જે ઉચ્ચારણ છે અભિવાદન છે જય શ્રી કૃષ્ણ એવું અભિવાદન જે છે એ અભિવાદન દેહાભિમાની સાથે નહીં કરવું એટલે કઈ રીતે હું સમજાવું જેને એવું મ અહમ હોય કે હું બ્રાહ્મણ હું બ્રાહ્મણ હું આચાર્ય હું કહ હું વધારે નહીં કહું પણ જે અહમ વર્ણન ની ઉપર બેઝ પર જો અહમ હોય અભિમાન હોય દેહા અભિમાની બી જેને વધારે અભિમાન હોય પોતાના વર્ણ હોવાનું બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે હોવાનું અભિમાન જે હોય હોય ઓછું અભિમાન એટલે અવેરનેસ હો પ્રાઉડ ફિલિંગ નહીં સેલ્ફ અવેરને જે વ્યક્તિમાં વધારે સેલ્ફ અવેરનેસ શું હોય કે હું બ્રાહ્મણ છું હું ક્ષત્રિય છું હું ક્ષુદ્ર છું કે હું વૈશ્ય છું तो एवं साथ जय श्री कृष्ण रूप अभिवादन नहीं करो, नहीं देह, देहा अभिमान एम पुरुषोत्तम जे जे पहला हूँ कृष्ण भक्त कृष्ण भक्त पी हूँ ब्राह्मण पहला हूँ कृष्ण भक्त पी शूद्र पहला हूँ कृष्ण भक्त पीछे वैश्य पहला हूँ कृष्ण भक्त पीछे हूँ ક્ષત્રિય તો એવા લોકોની સાથે આ અભિવાદન કરવો હવે ખ્યાલ આવ્યો એટલે જે લોકો એમ કે હું બહુ છું અમે સખડી ભોગની વૈષ્ણવ તમે દૂધઘરના વૈષ્ણવ અમાર ઠાકોરજી સખડી ભોગના અને તમે હે તમે તો બધા એવા જ બધા तो एवं देहाभिमा वाला अप्रसिया देहाभिम वाला जे है, जे खाली बाह्य अच्छा जय श्री कृष्ण उच्चारण बात नहीं कहू भक्त ही सदापाल्य देहा भी। देहाभिम होए भक्त ने डीस्पेक्टफु को ब्राह्मण હું કોણ મહાન અપ્રસ કરવા વાળો એક વ્યક્તિ હું કોણ અમારે તો સકડી ભોગ જ ચાલે હવે આ જે સેલ્ફ અવેરનેસ જે છે ને અપ્રસિયા સેલ્ફ અવેરનેસ એ સેલ્ફ અવેરનેસ જય શ્રી કૃષ્ણ ઉચ્ચારણવાદમાં બાધક થઈ જાય છે પછી એમને જય શ્રી કૃષ્ણ નું અભિવાદન નહીં કરવું એમ કોણ કહી રહ્યું છે પુરુષોત્તમજી ભક્ત સદા પાલ્યા

પોતાની ની કામના નહી હોવી જોઈએ શ્રી કૃષ્ણની જય થાવ એ અભિવાદન માં વ્યક્ત થઈ રહ્યું છે અને શ્રી કૃષ્ણના જયની જે કામના છે એ કામના ને લઈને અભિવાદન કરો નહીં કે કોઈ વૈષ્ણવ વિશેષ ક્યા વ્યક્તિ વિશેષ એ કામના કઈ છે શ્રી કૃષ્ણની જય હે એ કામનાને લઈને પોતપોતાના પરસ્પર સન્માન કરો ભક્તનું સન્માન સ્વીય સન્માન અને એ સૌથી મોટું સન્માન છે વૈષ્ણવનું કે કે વૈષ્ણવનું સન્માન જે છે એ પર્સન સ્પેસિફિક ઇન્ડિવિડ્યુઅલ સ્પેસિફિક નથી હોતો કે કે વૈષ્ણવ પણ એમ જ કે છે ખરેખર જો વૈષ્ણવ હશે કે ભાઈ મારું સન્માન નહી કરો આકુર્જી મારા દે ઈષ્ટ છે એનું સન્માન કરો તો શ્રી કૃષ્ણ જે કાર્યાતુ શ્રીય સન્માનનમ યેશામિ હૈવ કોપષ્યિત નાભિવндыાસ્તુતે પરમ હું છે લઈશ ને કોપ અને અભિવાદન વગેરે જે છે નિયમ એ પછી હું લઈશમેન્ટ અહિયાં આવી રહ્યો છે હું એ વખતે લઈશ પણ એ નિયમ અત્યારે તો ખ્યાલ આવ્યો આ ઉત્તર પક્ષમાં ભાગવત પુરાણ નું કેમ કે પ્રમાણ કહ્યું હતું કે હું પ્રમાણ આપીશ પુરુષોત્તમજી એ કે ભાગવતાદપી हे प्रमाण व्यापीचे भागवत्पुराण द्वितीय स्कंध शृणवत श्रद्धया नित्यं गुण गुणंत सचेष्टि कालेन ना दीर्घेन भगवान विशते हृदी प्रविष्ट कर्णरंध्रेण स्वाना भावसरोहुनोत शमलम कृष्ण सलील से यथाशर भागवत शु कहे जो भगवान ना की परम कल्याणकारी नाम जे श्रद्धा थी नित्य भगवान ना गुणोता કર્ણ રંધ્રજ્ઞ દ્વારા હૃદયમાં સારી રીતે હૃદયમાં ધારણ કરે છે ભગવાનના શું ભગવાનના નામ ભગવાન નો ગુણ જે લોકો ધારણ કરે છે તેનું શું થાય છે ધુનોતિ કૃષ્ણ એવા લોકોના બધા જ પાપ દૂર થઈ જાય છે અને એકદમ કરે છે કેમ કે જેવી રીતે શરદ ઋતુમાં જલ યથાશરદ કેમ કે શરદ ઋતુ જલ પણ શુદ્ધ હોય છે

ભગવાન એના હૃદયમાં પ્રકટ થાય છે ભગવાનના ગુણ શ્રવણ કરે છે કર્ણરંધ્ર કર્ણ રંદ્ર દ્વારા ભગવાન કર્ણ દ્વારા પ્રવિષ્ટ થાય છે તેના અંતઃકરણમાં અને એવા ભગવાન ધુનોતિશમલમ ધોઈ નાખે છે બધા જ ધુનોતિ ધુનોતિશમલમ जीव रीते सलील से तो भगवान अंतकरण स्थित रहे को भक्त तो पुरुषोत्तम जी कहे तो ये so तो शु थी गयु सो वोट तो पुरुषोत्तम जी कहे हाँ तो समझाओ ने सो वोट एट के तो कहे द्वितीय स्कंध वाक्या हृदय विशेषेण भगवत स्थिति

તેનો ધુનોથી ધુનોતિ થઈ જતું હોય છે તે કરીને એટલે કે બધા પાપ ધોવાઈ જતા હોય છે તે કરીને પર બે ભક્ત જય શ્રી કૃષ્ણ નો અભિવાદન નો એક્સચેન્જ જ્યારે કરતા હોય છે ત્યારે એક્ચ્યુઅલી એ શું કરતા હોય છે ખરેખર તો કહે છે તાદ્રશस्य radii વિશેષેણ ભગવત સ્તિતે વૈષ્ટાવાનમ પરસ્પર તો અભિવાદન દ્વારા એમ વ્યક્ત કરવામાં આવે છે કે તમારા હૃદયમાં જે કૃષ્ણ એવા કૃષ્ણને મારો નમન ખ્યાલ આવ્યો તાદેશ્ય હૃદય વિશેષેણ ભગવત સ્થિતે વૈષ્ણવાનમ પરસ્પરમ જય શ્રી કૃષ્ણ તો આનો તો બે પ્રમાણન મળે છે અહીંયા જ ધૂનોથી સમલમ કૃષ્ણ તો કેમ નહીં તો જસ્ટ ગ્રીટિંગ્સ થઈ ગયું જય શ્રી કૃષ્ણ અને ઘણા બધા સંપ્રદાયના સાથે આપણે રહેતા હોય જે સમય અમે ઓમાનમાં રહીએ તો અહીંયા ડિફરન્ટ ગ્રીટિંગ્સ હોય તો હવે આપણા સંપ્રદાયની અંદર બીજા લોકો મળે જૈન હોય કે બીજા સેક્ટના હોય જે પણ આપણને ઈ સપોઝ એક્ઝામ્પલ જય સ્વામિનારાયણ કે વોટ એવર જય જીનેન્દ્ર કે તો આપણે એનો રિસ્પોન્સ તમે કઈ રીતે આપો એને કયા ફોર્મમાં રિસ્પોન્સ આપવું જોઈએ છે પ્રકાર કે આપણને ખબર છે કે જૈન છે આપણે સામે જય જીનેન્દ્ર કેવું જોઈએ જય જીનેન્દ્ર બોલે એનો આપણને કોઈ વાંધો ન હોવો જોઈએ પણ આપણે જો એને સમજાવી શકતા હોઈએ હું તને જય જીનેન્દ્ર કહું છું હું તારે મને જય શ્રી કૃષ્ણ કહેવાનું છતાંય ના માને તો ફરગેટ અબાઉટ ઇટ કારણ કે એના કહેવાથી કઈ આપણા જય શ્રી કૃષ્ણ થવાના નથી આપણા કૃષ્ણ નો જય એના કહેવાથી નથી થવાનો ગુજરાતીમાં કહેવત હિન્દીમાં પણ કહેવત છે કે બિલાડીના ચીકવાથી ચીકું તૂટી નથી જવાનું રહેવું કે ભાઈ જૈન છે આપણે જય જીનેન્દ્ર કહીએ એને સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કહીએ કોઈ વાંધો નથી હું કેવી રીતે શ્યોર શ્યોન્યુ હું હું એકચુઅલી એમ કઉ છું જ્યારે મને એમ કોઈ કે જય શ્રી જય સ્વામિનારાયણ જય 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 હવે કોની જય હું માની રહ્યો છું એ તો એને ખબર ને મને ખબર હા હા જય 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 એમ જ કહી રહ્યો અને જો પછી બહુ જય જય કરતો હોય તો નમસ્કાર नमस्कार एक सूच no, है कि सेक्युलर अभिवादन छे पर आई विल नॉट रिस्पोंड टू जय जय श्री स्वामी नारा नो बिकॉज़ दैट्स माय प्रोगेटिव टू रिस्पोंड रविंद्र से हाँ कभी जंग करो तो तुम्हारी जय जय हाँ हाँ जय जय बहुत-बहुत नमस्कार कर दीजिए सेक्युलर अभिवादन कर दीजिए ભાઈ નમસ્કાર બાકી તો બહુ શું કરી શકીએ જ્યારે પણ હું જય જય બોલું એટલે સમજ્યા ને કે આઈ ડોન્ટ લાઈક ઇટ ધેટ વન ધેટ વોટ આઈ ડો એને એમ પણ ના લાગે ડિસરિસ્પેક્ટ હમ mm. મેં હમણાં તમને આજે સમજાવ્યું ધુ નહતી તમને શું લાગે છે શું લાગે તમે જ આવે એટલું પણ નહીં નિલેશભાઈ એટલું પણ નહીં એનાથી વધારે કહી રહ્યા છે પુરુષોત્તમજી કે ખાલી દીક્ષિત માત્ર હોવાથી નથી થઈ જતું દેહાભિમાન વગર દીક્ષિત હોવા એ પણ નહીં એટલું માત્ર પણ નહીં હજુ પણ કહી રહ્યો છું જે લોકોને એવું અભિમાન હોય છે કે હું સેવા કરું છું હું બ્રાહ્મણ હું કરનારો અને બીજાને કરે તો એ થઈ ગયો ને ઈવન દીક્ષિત હોય છતાં એ લોકો એવા હોય છે અમુક લોકો એ લોકો એમને એમને એવું હોય છે કે અમે બ્રાહ્મણ વર્ણના એટલે અમે ઊંચા ઊંચા વૈષ્ણવ તો એ બધા દેહાભિમાની છે જેમાં સેલ્ફ અવેરનેસ વધારે વર્ણનું છે આશ્રમનું છે તો એવા લોકોને અભિવાદન નહીં કરવું જોઈએ એમ કહી રહ્યા છે કુસુમ જે લોકોને એમ હોય સેલ્ફ અવેરનેસ માં કે હું પહેલ ફર્સ્ટ આઈ એમ કૃષ્ણ ભક્ત ધેન આઈ એમ બ્રાહ્મણ એટલે થોડું પિંચિંગ લાગશે ગોસ્વામી બાળકોને પણ હું છતાંય કહીશ જે બાળકોને એવું લાગે કે જય શ્રી કૃષ્ણ અમને કેમ કહી દીધું તો પુરુષોત્તમજી ના હિસાબ થી શું લાગે તમને શું કરવું જોઈએ હા એક્ઝેક્ટલી એટલે સંપ્રદાયમાં એક એવી માન્યતા ખબર નહીં ક્યાંથી વિકૃત છે કે ક્યાંથી આવી ગઈ એની હિસ્ટોરિકલ એની એની હિસ્ટ્રી શું છે ખબર નથી પડતી પણ ઘણા લોકો એમ કે છે કે ગોસાઈ બાળકોને જય શ્રી કૃષ્ણ નો અભિવાદન ન કરવો જોઈએ અરે મેં કહ્યું કેમ તો કે નહીં નહીં એમને નહીં કરવું જોઈએ પાપ લાગી જાય અરે મેં કહ્યું જય શ્રી કૃષ્ણ બોલવામાં સાનું પાપ લાગતું હોય છે

હવે એ લોકો પોતાની જાતને ભક્ત માનતા હોય તો ના માનતા જુદી વાત છે પાછી આ તો શ્યામુભાઈ પણ ધોલભાઈ કીધું હતું કે જય શ્રી કૃષ્ણ તમે કરી શકો કારણ કે તમે એના હૃદયમાં બેઠેલા શ્રી કૃષ્ણનો જય કરો છો એટલે યુ કેન સે દેટ બીજે જય પણ કીધું છે હા તો એ મને તો ખ્યાલ જ નથી ક્યાં એ પ્રણાલી આવી ગઈ છે કે જ્યાં જય શ્રી કૃષ્ણ ન બોલી શકાય ગોસ્વામી બાલક ખબર ન જ પડતી મને તો ક્યાં ઘુસી ગઈ છે ક્યાંથી ઘૂસી ગઈ છે

એમને કોઈ જય શ્રી કૃષ્ણ થયો છે કઈક જગ્યા કહી રહ્યા છે આ વસ્તુ એમને બી કહ્યું કે મને કોઈ જય શ્રી કૃષ્ણ કહે તો મને બી આનંદ થાય એમાં કશું ખોટું નથી એમ જુનાગઢ વાળા પુરુષોત્તમ બાબત પુરુષોત્તમ કીધેલું છે તો આ ખબર નઈ ક્યાં ક્યાં ઘુસી ગયું છે ખબર નથી પડતી ક્યાંથી ઘુસી ગયું છે કોના કારણે ઘુસ્યું છે અને કયો એનો હાથ પગ શું છે ખબર નથી પડતી ક્યાં છે એનું પ્રમાણ તો મને તો આજ સુધી ખબર નથી પણ વીસ વર્ષથી હું પ્રેક્ટિસ કરી રહ્યો છું અધ્યયન કરી રહ્યો છું મને તો ખબર જ નથી પડતી કે આવું કેમ છે કે જય શ્રી કૃષ્ણ નહીં બોલવું જોઈએ ગોસાઈ બાદ હું પણ ઘણી વખત જય શ્રી કૃષ્ણ કરું વલ્લભ બાળ તો મનાય કરે એ લોકો નું મને કઈ બાજુ કે તમારે જય શ્રી કૃષ્ણ બોલાય અપરાધ છે એમના ખવાસ જ ના પાડી દે કે ના બોલાય

હલો ધવલભાઈ જે છે આ ઘરમાં બાળકો પણ આપણા એમ છે કે એમને જે કહેવાય એનું કારણ છે તો સામે બાળક પણ કઈ છે કે અમને દંડ કહેવાના એમ કે જે અમને બોલવા તો છોકરો માંથી કેટલું સમજાવાનું થાય એ કેમ ના બોલે જે એ પણ વૈસ્તો છે ને નહીં એમને શું છે કે પ્રથમ તો હવે એ લોકો પૂર્વ પક્ષ શું કરી શકે એ પણ હું તમને સમજાવી દઉં એ લોકો એમ કે છે નહીં નહીં અમે ખાલી માત્ર વૈષ્ણવ નથી અમે આચાર્ય છીએ અમે બ્રાહ્મણ છીએ તો તેથી તમારો અભિવાદન અમારા પ્રત્યે જુદો હોવો જોઈએ અમે ખાલી પેલા ચાલુ ખાતાના વૈષ્ણવ નથી અમે મહાન બ્રાહ્મણ મહાન આચાર્ય છીએ તમારે અમને રિસ્પેક્ટફુલી તમારે અભિવાદન કરવું જોઈએ તો જો એવો પૂર્વ પક્ષ કરવામાં આવે તો મારો સિદ્ધાંત પક્ષ એ છે પુરુષોત્તમજીને સાથે કે બ્રાહ્મણ તો દેહમૂલક હોય છે બ્રાહ્મણ અત્ત જે હોય છે વર્ણાશ્રમ ધર્મ ના અંતર્ગત આવતો હોય છે અને વર્ણાશ્રમ ધર્મ જે છે એ દેહમૂલક હોતો હોય છે આત્મમૂલક નથી હોતો અને દેહમૂલ અભિમાન કરતા ભક્ત નો જે અભિમાન છે એ મહાન હોય છે જે ભાગવતમાં કહેલું છે તો પહેલા અમે કોનો આદર કરીએ યુ એઝ અ બ્રાહ્મણ આદર કરીએ કે યુ એઝ અ કૃષ્ણ ભક્ત આદર કરીએ યુ ટેલ મી વોટ એમ માય રિસ્પેક્ટિંગ એથી કરીને બંનેનો સમન્વય સમન્વય કરીને અભિવાદન કરવું જોઈએ ગોસાઈ બાળકો ને પહેલા તેમને પ્રણામ જોઈએ જોઈએ પ્રણામ જય જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ અને સાથે કરવા કરવા કેમ જોઈએ દંડવત પ્રણામ કરવા જ જોઈએ ને કેમ નહીં કરવા જોઈએ આચાર્ય છે કરો દંડવત પ્રણામ કરો પણ દંડવત પ્રણામની સાથે સાથે જય શ્રી કૃષ્ણ બોલી શકાય ને બોલી શકાય જય શ્રી કૃષ્ણ ધવલભાઈ પણ પ્રોબ્લેમ અહિયાં જ છે કે છે ને આપણને વલ્લભ કુડ જ લાઈક સમજાવતા નથી આઈધર એના આજુબાજુના જે આપણે વૈષ્ણવ હોય ને આપણે આપણને કહ્યું કે નહીં બોલવાનું એટલે આપણે માની લઈએ પછી એ રીત ચાલતી આવે છે પણ એક્ઝેટ તમે જે હમણાં સમજાવ્યું ને એ નોલેજ બધા પાસે છે નહીં કરેક્ટલી તો એને પછી પબ્લિકમાં અપ્લાય કરવાનું છે ને બહુ ડિફિકલ્ટ થઈ જાય છે હા હવે માં પબ્લિકલી કરીશ ને આ અપલોડ થઈ જશે માં ઘણા લોકોને મરચાં મીઠા લાગશે થેન્ક યુ છે ટીકા કરો તો ભાઈ વાંધો એક્ઝેક્ટલી મરચા ટીખા સહન નથી થતું આ હા તો મને મને યુઝ કરી જમ્પિંગ તરીકે કસો વાંધો નથી હું હું જીવી લઈશ તીખા વચનો એમ હું જીવી લઈશ વાંધો નથી અ પણ અહિયાં તો પુરુષોત્તમજી તો એટલીસ્ટ પુરુષોત્તમજીનો તો એવો અભિપ્રાય લાગતો નથી કે પુરુષોત્તમજી હેઝ એની અભિવાદન ઓફ જય શ્રી કૃષ્ણ ઇનફેક્ટ પુરુષોત્તમજી એમ કે છે કે જય શ્રી કૃષ્ણ જ કરવું જોઈએ તો આ ચેલા ચપાટાઓને તમે સમજાવો કે ભાઈ ઓ ભાઈ પુરુષોત્તમજીને વાંધો નથી ગોકુલનાથજી ને વાંધો નથી વાંધો નથી હુ આર એજ્યુકેટ કરવા જોઈએ એમને જો જય શ્રી વાદ નામનો ગ્રંથ ખબર છે નથી ખબર ને જ્યાં ભણ્યા પહેલા પેલા અમે ભણેલો એવો પત્ર આવા લંબન ચિકાળીને આવી જવાનો પેમ્ફલેટ હૃદી વિશે ભગવત સ્થિતિ વૈષ્ણવાના પરસ્પર જય શ્રી કૃષ્ણ અને આચાર્ય અભિવાદન નો મારો મત એ છે કે દંડવત પ્રણામ અને જય શ્રી કૃષ્ણ બંને કરવા જોઈએ રિસ્પેક્ટ આપો એઝ એન આચાર્ય અને એઝ એન ભક્ત બોથ

छोड़े, करू आंद नया छिल जु लाके ऊर्धक कुंड्रम वही कंठे तुलसी मालिकां मुखे तो जय श्री कृष्ण इतिम अभिवादी अभिवादनम અને ત્યાં જ માં જય જય પરીઘોષણા ખલુ વૈષ્ણવા ઇતિ જય કૃષ્ણ જય કૃષ્ણ જગન્નાથ વગેરે વગેરે ત્યાં તો પુરાણમાં પણ એમ છે કે જય કૃષ્ણ જય કૃષ્ણ બોલવું તો યાર દ્વારકાધીશ કૃષ્ણ નથી ગોકુલેશ કૃષ્ણ નથી અને ચાલો દ્વારકા દ્વારકાધીશ વન સ્પેસિફિક દ્વારકા લીલાનો ઉદબોધક છે નામ અથવા ગોકુલેશ જે છે એ વન સ્પેસિફિક લીલાનો ઉદબોધક છે નામ ચાલો કોઈ પ્રોબ્લેમ નથી લોન જય જય શ્રી ગોકુલેશ બોલો જય દ્વારકાધીશ બોલો એબ્સોલ્યુટલી કોઈ પ્રોબ્લેમ નથી અમને કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે અલ્ટિમેટલી કૃષ્ણ નો જ નામ છે કોઈ પ્રોબ્લેમ નથી તમને જે રીતે અભિવાદન કરવું હોય જ્યાં તમને એવું વ્યક્ત કરવું હોય કે ભાઈ તમારા અંદર બિરાજમાન જે ગોકુલેશ છે તેમને નમન ફાઇન વિથ ધેટ પણ જયારે કોઈ વ્યક્તિ જય શ્રી કૃષ્ણ આવા વ્યક્તિઓને કરતું હોય ત્યારે જય શ્રી કૃષ્ણનો અભિવાદનનો નો પારસ્પરિક જો જય શ્રી કૃષ્ણનો રિસ્પોન્સ ના આવતો હોય તો ધેટ કન્સિડર ધેટ કન્સિડ એઝ ડિસરિસ્પેક્ટફુલ

હા હા સેટીસ્ફાઈ થતું હોય ત્યાં સુધી હું રિસ્પોન્ડ કરીશ તમને રિસ્પોન્ડ કરો ને પછી ઇક્વલી પારસ્પરિક હોવું જોઈએ પારસ્પરિકો અભિવાદન પ્રત્યે અભિવાદન જો છે ને પારસ્પરિક અભિવાદન અને પ્રતિ અભિવાદન માં પણ એ જ અભિવાદન એવો વ્યવહાર દોષરૂપ નથી હવે પૂર્વ પક્ષ આવે કે આ તો ખાલી દોષરૂપ નથી એ સિદ્ધ કરવા માટે કહ્યું છે કરવું જ જોઈએ એવું ક્યાં કહ્યું છે કરવું જ જોઈએ એવું એવું નથી નથી તો કહ્યું ત્યારે કહે છે કે જો ભાઈ કોઈ જો એ લોકો સામે વાળી વ્યક્તિઓ તમને જય શ્રી કૃષ્ણ નો રિસ્પોન્સ ના આપતી હોય તો તમારે ડિસરિસ્પેક્ટફુલી એ વ્યક્તિ સાથે બિહેવ નહી કરવું પુરુષોત્તમજીની આજ્ઞા છે ય સ્વયં વર્ણાશ્રમા અભિમાની એવમ કારણે વૈષ્ણવેશ કુપ્ય સતુ તો વૈષ્ણવૈરપી સ્વચ્છ ત્ય ચેહાભિમાનિતા આદા નમનીય એવ બહુ રિસ્પેક્ટફુલી એમને જો એ લોકો આપણા પર કોપાયમાન થઈ જાય કે તમે કેમ અમને જય શ્રી કૃષ્ણ કહ્યા તો પણ આપણે એમને આદરપૂર્વક નમન જ કરવા યોગ્ય છે એમના ઉપર વળતો ગુસ્સો કરવો નહીં આ સમજમાં આવ્યું કે નહી ના કરે ના કરે કઈ વાંધો નથી પરસ્પર રિવર્ટ બેક ના કરે રિસ્પોન્સમાં કોઈ વાંધો નથી પણ એમના પર ગુસ્સો કરવો નહીં પુરુષોત્તમજીની આજ્ઞા છે સાતુ સું વૈષ્ણવૈપી સ્વચ્છ દેહાભિમાનીતા આદાય નમનીય એવ નું વિરુદ્ધ વાગ્મી કોય પછી ત્યાં આર્ગ્યુમેન્ટ નહીં કરવી અને ગુસ્સો વળતો ગુસ્સો ન કરવો વ્યક્તિ પર કે તમે કેમ અમને જય શ્રી કૃષ્ણ થી રિસ્પોન્સ ના કર્યો ભલે એટલે એને એને ટોલરેટ કરો સમજમાં આવ્યું ના કરતા ના કરો કશો વાંધો નહીં ટોલરેટ કરો રિસ્પેક્ટફુલ રહો ઇઝ ઇટ ક્લિયર હા આપણા સમજ થી આપણને એવું સમજમાં આવે કે આ ભક્ત છે આનામાં અભિમાન જેવું છે નહી તો અભિવાદન કરો અભિવાદન નો રિસ્પોન્સ ના આવતો હોય તો કઈ વાંધો નથી ગુસ્સો નહીં કરો ન તો વિરુદ્ધ વાગ્મી કોપનીય આદાય છતાં એમને નમન કરો કઈ જ વાંધો નથી ગુસ્સો કરો એમની પર અહીંયા રાખીએ અહીંયા કોઈ બીજા પ્રશ્ન છે આગળ જઈશ હજુ હજુ આ બાકી છે મારું આ હજુ સેક્શન બાકી છે આખો એ હું નેક્સ્ટ ટાઈમ તમને સમજાવીશ નેક્સ્ટ ટાઈમ પૂરો થઈ જશે આ ખાલી એક જ પેજ નું છે બસ તો ખ્યાલ આવ્યો ને આનંદ આવ્યો ને ઓકે કૃષ્ણ ધવલભાઈ ધવલભાઈ હવે તમે એમ જેમ કીધું કે આપણે આપણને સામેવાળા વર્તો જય શ્રી કૃષ્ણ ન કરે તો આપણે વિવેક ધૈર્ય રાખવું અને સામે ગુસ્સો ન કરવો બરોબર છે એ તો આપણા એમાં થયો માર્ગ પ્રમાણે પણ ધારો કે અન્ય માર્ગીય કોઈ છે કોઈ સ્વામિનારાયણ માને છે કે ફ્લેટમાં હોય અને એ આપણને એ લોકો ભલે સ્વામિનારાયણ માનતા પણ જય શ્રી કૃષ્ણ કરે તો આપણે જય શ્રી કૃષ્ણ કરીએ બરોબર એ આપણે આપણો ધર્મ જાણીને આપણને જય શ્રી કૃષ્ણ કરે છે તો ધારો કોઈક આપણે આપણને સ્વામિનારાયણ બોલી જાય તો આપણે એની સામે જય સ્વામિનારાયણ બોલીએ તો એ એક જાતનું વિવેક જ કહેવાય ને

શ્રી કૃષ્ણ ધવલભાઈ હા જય શ્રી કૃષ્ણ બોલો હા પણ એનાથી દોષ તો નથી લાગતો ને આપણે બોલીએ તો એ પૂર્ણિમા કીધું એ વાત જાણવી છે કે નથી લાગતો એ જાણવું છે એમાં 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 મારો મત હજુ સ્પષ્ટ નથી મને ખ્યાલ નથી ઓકે પણ એટલીસ્ટ આ ગ્રંથમાં હું એવું કંઈ જોઈ નથી રહ્યો કે કંઈ દોષ લાગતો હોય એ ઓકે હોય અને એ લોકોને આપણે જવાબ ના આપીએ તો કેટલીક વાર પછી એ લોકોને ભલે આપણે જય જય બોલીએ પણ દર વખત તો આપણા રિલેટીવ રિલેટિવમાં જ હોય ધારો કે હવે મારી મોસાડ સાસરી જૈન છે તે આપણને જય શ્રી કૃષ્ણ તો આપણને જય શ્રી કૃષ્ણ કે છે પણ સામે જય જીનેન્દ્ર બી બોલતા હોય છે તો આપણાથી મોટા હોય તો આપણે પછી એમને જવાબ આપવો કે ના આપવો પર્સનલ મેટર બરાબર પણ એનાથી દોષ લાગતો હોય તો આપણે ના આપીએ પછી જવાબ એનું કાંઈ તાઇવાન તો નથી પ્રોબ્લેમ શું છે કાંઈ વાંધો નથી પણ પ્રોબ્લેમ શું થઈ ગયો છે આજના સમાજમાં કે ગ્રીટિંગ ઓફ અ ડીટી हैज बिकम अ વ્યવહારિક ડ્યુટી જો સમજો હું શું કહી રહ્યો છું હા પહેલાના જમાનામાં ભગવાન સ્પેસિફિક ગ્રીટિંગ્સ જે છે એ બહુ ઓછું યુઝ થતું હતું માં નમસ્કાર સાદર પ્રણામ આવા બધા વધારે યુઝ થતા હતા આપણે બધા સૌ આપણા સાંપ્રદાયિક પારસ્પરિક જે અભિવાદન કરતા થઈ જઈતા હોય છે તો આપણે એક પ્રકારનું શું છે આપણે આદત પડી ગઈ હોતી હોય છે તો હવે એ આદત જે છે વ્યવહારમાં કન્વર્ટ થઈ ગઈ હા જે ભગવાન ભગવત અભિવાદન કરવાની આદત જે સાંપ્રદાયિક દ્રષ્ટિથી જે કરવામાં આવતી હતી પરસ્પર એને આપણે શું કરી દીધું કે ડેલી રૂટીનમાં આવી ગઈ એ વાત ડેલી રૂટીનમાં આવી ગઈ એટલે આપણે બધા સાથે કરવા લાગ્યા અને એક પ્રકારનો શું થઈ ગયો કોડ ઓફ કન્ડક્ટ થઈ ગયો હવે તો આપણે તરત એવું જ કહીએ શ્રી કૃષ્ણ હા હા એટલે હવે તો એવું થઈ ગયું છે કે હેલો નથી બોલતા જય શ્રી કૃષ્ણ થી ફોન પિકઅપ કરીએ કે હેલો

પણ જ્યાં ગુજરાતી ગુજરાતી હોય છે ને ત્યાં જય શ્રી કૃષ્ણનો વધારે ચલણ છે એક મેસનો કારણ કે આપણા ગુજરાતીઓ છે અને स्पेसिफिकली સૌરાષ્ટ્રના જે લોકો છે અતિ श्रद्धालु पब्लिक છે অতি શ્રદ્ધાવાન લોકો હોય છે આપણું માં અને તેના કારણે શું થઈ ગયો છે કે એ આપણે ધર્મને અને સંપ્રદાયનેક વ્યવહારનો પણ વિષય બનાવી દીધો છે કે તમે જોશો કે વ્યવહારની અંદર પણ જ્યારે આપણે પરસ્પર પોતાની ફેમિલીમાં આપણે મળતા હોઈએ એકબીજાને લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગમાં તો પણ શું છે કે કયો સંપ્રદાયમાં કોણ કયું ફેમિલી છે એ પણ મેટર કરતું થઈ જાય છે જે કરવું ન જોઈએ પછી આપણા મનમેળ પણ ન બેસતા હોય કે ભાઈ આ તો સ્વામિનારાયણ છે હું ના જાઉં એની ઘર ને આમ પછી પેલો કે નહીં આ તો વૈષ્ણવ એની ઘર ના જાઉં એટલે શું છે આપણે આપણા જે પોતાના જે રિલિજિયસ પ્રેફરન્સીસ જે છે એ સોસાયટલ નોર્મ્સમાં કન્વર્ટ કરી દીધા છે એટલે શું થયું કે અભિવાદન પણ પછી વ્યવહારનો વિષય બની ગયો છે ભગવદ્ ભક્તિ નો વિષય ન રહીને કેવલ કિંતુ એ એક પ્રકારનો સામાજિક અભિવાદન ની શૈલી બની ગઈ છે આપણા રૂટીન હવે એને હું ન તો ક્રિટિસાઈઝ કરું છું ન તો હું એને અપ્રુવ કરું છું છે તો છે શું કરીએ હવે મારી ફેમિલીમાં એવું છે હું હું મારે પણ અમુક વખત ફોન પિકઅપ થઈ જાય જય શ્રી કૃષ્ણથી ચાલુ થાય તમારું પ્રેફરન્સ છે હવે તમારું પ્રેફરન્સ છે તમે એને અભિવાદન થી પરસ્પર થી રિસ્પોન્ડ કરવા માંગતો હોય તો કરો તમારી એક નોર્મ થઈ ગઈ રૂટીન થઈ ગઈ તો કરો પણ એ વિષયમાં ધ્યાન રાખો જ્યારે તમે રિયલી અંતઃકરણ પૂર્વક જયારે કોઈ પણ ખરેખર ભક્ત ભક્ત આદરપૂર્વક સમજવાનો વિષય છે કોની સાથે ન કરો કોની સાથે કરો એ ઠીક છે તમારો પ્રેફરન્સ છે તમારો પર્સનલ ચોઇસ છે પણ જ્યારે તમે કૃષ્ણ ભક્ત સાથે વ્યવહાર કરો ખરેખર જે કૃષ્ણ ભક્ત છે ત્યારે એને ડિસરિસ્પેક્ટફુલ ન થાય એ અહીંયા કહેવામાં આવી રહી છે વાત સમજમાં આપણે જેમ આપણે અપ્રસ કરતા હોઈએ ને આપણે બહુ મોટી માં હોઈએ પછી કોઈક વૈષ્ણવ આવે ને એ જય શ્રી કૃષ્ણ અભિવાદન કરી અને આપણે એમાં આપણે થોડો અહમ રાખીએ એવી રીતે નહીં વર્તન કરવું એમ ધવલભાઈ એક સીલી ઉદાહરણ આપો

જય શ્રી રામ જય અભિવાદન ઇટ ટેકન એઝ રાઈટ તો આપણે બધા જે માણસો છે ને કોઈ પણ સ્ટ્રેચ કરવામાં એટલે એ તો રહેવાનું જ છે સોસાયટીમાં આ બધા તો રહેવાના જ છે આ બધા પ્રેક્ટિસિસ પણ એ વાત એ સમજવાની છે કે કૃષ્ણ જય કામ્યા કામ્યાતુ સ્વીય સન્માન મહત્વ પોતાના સ્વીય જે વૈષ્ણવ હોય તેમને હંમેશા સન્માન કરવું જોઈએ અને સન્માન ની શૈલી છે જય શ્રી કૃષ્ણના અભિવાદન થી આ ધ્યાનમાં રાખવું જોઈએ ભલે અહીંયા રાખીએ दृढयि न चरणनकेरो भरोसो दृढिन चरणनखेर शिवल्लभ न